મિત્રો મજામાં અતિવૃષ્ટિથી નુકસાન બદલ ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટરે આપવામાં આવશે તો આ સહાય કોને મળશે ક્યારે મળશે અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને જણાવીશ તો ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જે મિત્રો ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એકવીસ સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ગૃહમાં સૌથી મોટી જાહેરાત કરી હતી જે જાહેરાત અંતર્ગત ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવવામાં આવ્યા છે અને જે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવવામાં આવ્યા છે તેમાં હાલ ખેડૂતોને અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર આપવા માટે છે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો જેમાં ગુજરાત સરકારે કરેલા ઓગણીસમી સપ્ટેમ્બર સુધીના સર્વે મુજબ ગુજરાતના કુલ સત્યાવીસ લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને ગુજરાતના કુલ વીજ જિલ્લાના એકસોને તેવીસ તાલુકાના ખેડૂતોને આ સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો આ સહાયમાં લાભ લેવા માટે એક ઓક્ટોબરથી ખેડૂત છે રજીસ્ટ્રેશન કરાવી શકશે પહેલી ઓક્ટોબરથી અરજી માટે એટલે કે અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો છે પહેલી ઓક્ટોબરથી અરજી કરી શકશે તેના માટે હજુ સુધી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કેવી રીતે કરશો તેની હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી જો કોઈ માહિતી આપવામાં આવશે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં તેત્રીસ થી વધુ નુકસાન થયું છે તેવા ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે જેમાં પ્રતિ હેક્ટરે ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય ચૂકવશે અને સાથે સાથે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે કે નાના સીમાંત ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જેની અંદર એસડીઆરએફના નિયમ મુજબ આ પેકેજ હેઠળ તેત્રીસ ટકા અને તેથી વધુ પાક નુકસાનના કિસ્સામાં વધુમાં વધુ છે બે હેક્ટર સુધી સહાય ચૂકવવામાં આવશે એટલે કે બે હેક્ટર માટે રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં આવશે અને સાથે સાથે ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજારની સહાય છે એ ચૂકવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઓનલાઈન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને અરજી છે તમારી નજીકના ઈ ગ્રામ કેન્દ્ર પરથી કરી શકશો એટલે કે પહેલી ઓક્ટોબરથી અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે તેની અંદર અરજી છે તમારા નજીકના ઈ ગ્રામ કેન્દ્ર પરથી કરી શકશો અને અરજી મંજૂર થયા પછી સીધી સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે જમા કરવામાં આવશે એટલે કે જે પૈસા જમા થશે એ ડીબીટીના ના માધ્યમથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે આ ઉપરાંત પણ રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં અન્ય તાલુકાઓમાંથી પણ પાક નુકસાનના આંકલન આવશે તો સરકાર નવા વિસ્તારોમાં પણ સહાય આપવા વિચારણા કરશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે આ ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કહી શકાય જેમાં ખેડૂતોને છે તેત્રીસ કે તેનાથી વધુ પાક નુકસાન થયું છે તો દસ હજાર રૂપિયા છે પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં આવશે અને આ સહાય છે વધુમાં વધુ બે હેક્ટર માટે ચૂકવવામાં આવશે તો આના માટે છે તમે ઓનલાઈન અરજી પહેલી ઓક્ટોમ્બરથી કરી શકશો તો દરેક ખેડૂત મિત્રોએ જેને પાક નુકસાન થયું છે તે પહેલી ઓક્ટોમ્બરથી પોતાના નજીકના ઈ ગ્રામ સેન્ટર પરથી અરજી કરી શકશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર